નમસ્કાર, એક સૂતિક વેપિલિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. અને સ્ટાન્ડર્ડ 10th ટોપર્સ વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ છે એમની સાથે આપણે મળીશું. પુલકા ભવન સ્કૂલના જે વિદ્યાર્થી છે આદિત્ય પંડ્યા, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં, જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળા ખાતે તેમનો 14મો નંબર છે. તો આદિત્ય, આપે આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે એના માટે શું કર્યું તેમ? એક તો મેઇન જે વાત છે તો એ કન્સિસ્ટન્સી છે, કે આખું વર્ષ જે પ્રમાણે સ્ટડી કર્યું તે કન્સિસ્ટન્સી એક રહી. અને બીજી એક વાત કે શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ જરૂરી છે. એટલે ધારો કે આવતીકાલે બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હોય તો પણ હું દરરોજ 2 કલાક રમવા જતો હતો રાતે નિયમિત ધોરણે, ભલે બોર્ડની એક્ઝામ બીજા દિવસે હોય તો પણ. એટલે આ એક ખૂબ મહત્વનો ફાળો રહ્યો, જે પ્રમાણે શારીરિક તંદુરસ્તી એનાથી મારી માનસિક તંદુરસ્તી બની રહેતી અને મને ભણવામાં કંટાળી ન જતો. મતલબ કહેવાનો મતલબ એમ છે કે ભણવાની સાથે સાથે તમારી જે કાર્યશૈલી છે, આખા દિવસભરની જે ઘટના છે કે સવારે આટલા વાગે ઉઠવું, જમવું, રમવું, ભણવું, તો એ બધા ઉપર તમે પૂરતું ધ્યાન આપ્યું છે એમ તમે કહેવા માંગો છો ને? એટલે બીજા જે વિદ્યાર્થી મિત્રો છે એ કદાચ એવું ફોકસિંગ કરતા હોય કે મારું એક્ઝામ છે તો ફક્ત મારે વાંચવું જ રહ્યું, ફક્ત વાંચવાનું છે, તો એના કારણે પણ રિઝલ્ટમાં બહુ અસર આવતી હોય છે, એવું તમે કહેવા માંગો છો ને? એ સિવાય બીજી એક વસ્તુ છે કે દબાણ નો અનુભવ. આ વખતે સામાન્ય વિજ્ઞાનની પરીક્ષા વખતે પહેલી વાર એવું બન્યું કે જે પેપર સ્ટાઇલ હતી તેમાં ફેરફાર થયા અને મારા 2 ચેપ્ટર આમ MCQ વાઇઝ કરવાના રહી ગયા હતા. સંતોષ છે જે પ્રમાણે મહેનત કરી એ પ્રમાણે 51% પણ કઈ ખરાબ તો ના કહેવાય. જે પણ ભુલકા ભવન સ્કૂલ ની અંદર મેળવવો એ બહુ મોટી વાત છે, કારણ કે ખૂબ બધા કોમ્પિટિટર ની સાથે તમારે રહીને આ નંબર તમે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તમારો શું શોખ છે, આગળ જઈને શું કરવાના છો? મને એક શોખમાં તો બિઝનેસ રિલેટેડ બુક્સ વાંચવાનો અને જે બિઝનેસમેન છે સક્સેસફુલ લોકોની બાયોગ્રાફી રીડ કરવાનો છે. વાહ. અને મારે આગળ જઈને CA માટે પ્રિપેર કરવું છે. જી, તો CA અને બિઝનેસમેન બધું તમે બે મિક્સ કરો છો, તો કઈ પર્ટીક્યુલર કયો અમને કે તમને એક્ઝેક્ટલી બનવું શું છે? એટલે બનવું તો બિઝનેસમેન છે, પણ એટલે CA માં એટલે પ્રેક્ટિસ વાઇઝ નથી કરવું, નોલેજ વાઇઝ મારે CA. જી જી, નથી નોલેજ મળે. જી જી, અમારા જે બીજા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને તમે કોઈ સંદેશ આપશો? એટલે એક તો આખો વર્ષ કન્સિસ્ટન્સી રાખવાની, કે જે સ્કૂલમાં ચાલતો હોય કે ટ્યુશનમાં ચાલતો હોય કે એક્ઝામ હોય, એટલે તમારે એ પ્રમાણે કવર અપ તો થતું જ હશે. અને એ સિવાય એક શારીરિક તંદુરસ્તી રાખવાની અને ખૂબ ચિંતામાં કે તાણમાં આવીને ભણવું નહીં કે કંટાળી જવું, ભણવાનું છેલ્લે એક્ઝામ ટાઈમે જ છોડી દેવું, આખું વર્ષ ભણીને એક્ઝામ ટાઈમે વાંચવાનું ઓછું કરી દઉં, એવું ના કરવું જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો કરવો જોઈએ, કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? એટલે મારો પર્સનલ હોય તો મારા મમ્મી પપ્પાએ મને સોશિયલ મીડિયા એટલો અલાવ નથી કર્યો, જે મારા માટે તો સારું જ છે. અને મને ફોન પણ વેકેશન હોય એટલે એક્ઝામ પછી 10મી પછી જ મને મળ્યો છે. મતલબ સોશિયલ મીડિયા ઉપયોગ કરવો જોઈએ પણ લિમિટેશનમાં કરવો જોઈએ, અથવા તો તમને જે જરૂરિયાત છે એના પૂરતો કરવો જોઈએ, એવું કહી શકાય ને? જી, ખૂબ સરસ આદિત્ય, તારી સાથે વાત કરીને અમને ખૂબ મજા આવી, આટલા સરસ તારા વિચારો છે. હવે આપણે વાત કરીશું એમના પપ્પા સાથે. સાહેબ, આપનું નામ? તુષાર પંડ્યા. જી સર, આપ શું કરો છો? ફાઇનાન્સ કંપની છે મારી, MBA ફાઇનાન્સ કંપની છે, રિઝર્વ બેંક ની અંદર માં. જી, ખૂબ સરસ. આપના દીકરાનો રિઝલ્ટ આટલું સરસ આવ્યું છે, આપને કેવી લાગણી થઈ રહી છે? ઘણી જ ગર્વની લાગણી અનુભવું છું. જી, અને મેં પહેલેથી એ રીતે ટ્રેન કરેલો કે માર્ક્સ કોઈ બી આવે, પરીક્ષાને તમે એક ઉત્સવ તરીકે જુઓ, એને માણો. રિઝલ્ટ બી પરવા નહીં કરો, રિઝલ્ટ કોઈ પણ આવે પણ પરીક્ષાને માણો.
એટલે કદી અમારે ત્યાંથી એને ભણવા માટે કોઈ જાતનું દબાણ નહોતું. સેલ્ફ મોટિવેટ થાય છોકરો એ રીતે તમે ઉછેર કર્યો અને મોટિવેટ બી થયો. એના રિઝલ્ટ પરથી અમને લાગે છે કે સેલ્ફ મોટિવેટ થયો હશે કે એનું રિઝલ્ટ આ રીતનું સારું મળ્યું. જી જી. અને જે કહે છે કે સીએ બનવા માંગે છે તો તમને એનાથી સંતુષ્ટ છો તમે કે તમે એવા વિચારો કઈ બીજા છે? ના, વિચારો તો હું એવું માનું છું હંમેશા કે છોકરાએ પોતે ડિસાઈડ કરવાનું છે કે એને આગળ કેવી રીતે વધવું છે અને રસ શેમાં છે અને એના પર કોઈ બી પેરેન્ટ્સનું દબાણ નહીં હોવું જોઈએ. એને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, એને મોટિવેશનલ વિડીયોઝ બી બધા બિઝનેસને લગતા જોતો હોય છે. પણ એક સમાજમાં ડિગ્રી જરૂરી છે, બેઝ જરૂરી છે, નોલેજ જરૂરી છે. એના માટે એની બી ઈચ્છા એવી છે અને અમારી બી ઈચ્છા એવી છે કે સીએ કરે, નોટ ફોર પ્રેક્ટિસિંગ સીએ બટ ફોર નોલેજ ફોર બિઝનેસ ગ્રોથ. જી, ખૂબ સરસ. અમની માતાજી સાથે વાત કરીશું. આપનું નામ? રૂપલ પંડ્યા. આપ શું કરો છો? હું હાઉસવાઈફ છું. જી, આપ હાઉસવાઈફ છો એટલે તો દીકરાને ખૂબ હેલ્પ કરી હશે અને ખૂબ મદદ કરી હશે. તમે શું કર્યું એવું કે જણાવો અમને. એને ખાવાનો બહુ શોખ છે. જી, એટલે ખાસ રેસીપી બધી યુટ્યુબ પરથી લઈને એને મેં ખવડાવી છે. વાહ, એનો ગોળ બની જાય છે. તો મમ્મી ને આજે મને બહુ સરસ ખવડાવ્યું, માથી બહુ સરસ બન્યા છે. સરસ, એનો એને મૂડ આવી જાય છે. ફાઇન ભેગા થયા છે તો મારે ખાસ તો અભિનંદન યામિની બેન ને આપવા છે. એક વર્ષના ટૂંકા ગાળામાં સાઉથ ગુજરાતની નંબર વન ચેનલ બનીને 30 લાખ જેવો હ્યુજ વ્યુઅરશિપ ભેગી કરી છે તમે, એ બધાને આપને ખૂબ ખૂબ અભિનંદન અને આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી અમારી શુભેચ્છા. જી સર, થેન્ક યુ સો મચ. દર્શક મિત્ર, આપણે હું જણાવી દઉં આપને કે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ સર આપને પણ જણાવું છું કે ડિજિટલ ચેનલ છે જે વર્લ્ડ વાઇડ છે, લોકલ ચેનલ આ નથી. વર્લ્ડ વાઇડ એટલે ઇન્ટરનેટ પર આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. એટલે જ અમે આ એક પ્રયાસ કર્યો લોકોને નવું કંઈક આપવાનો અને દરેકે દરેક વસ્તુની માહિતી અમારી ચેનલ દ્વારા અમે પૂરી પાડીએ છીએ. કોઈ પણ વ્યક્તિને અને કાર્યક્રમો પણ એવા અમે પૂરા પાડીએ છીએ કે જેથી કરીને જાગૃતિ લોકોમાં ફેલાય એવા કાર્યક્રમો પણ અમે પૂરા પાડીએ છીએ. અને ખાસ કરીને એજ્યુકેશન હોય કે બીજું અધર ફિલ્ડ હોય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય અમારી ચેનલ દ્વારા હંમેશા થતું હોય છે. અને હું છેલ્લા 25 વર્ષથી આ મીડિયા ફિલ્ડમાં છું અને પહેલા સુરત ચેનલની ડાયરેક્ટર હતી અને અત્યારે હવે આ મારી પોતાની ચેનલ અમે રન કરી છે અને મુંબઈમાં પણ અમારી બ્રાન્ચ છે, વર્લ્ડ વાઇડ છે. અને આ કાર્યક્રમ જે પણ લોકો જોઈ રહ્યા છે તે વર્લ્ડ વાઇડ જોઈ રહ્યા છે, આપણે લોકલ નથી જોઈ રહ્યા. તો એ ખાલી તમારી જાણ ખાતે મેં કીધું આપને, જે તમે મને અભિનંદન આપો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. દરેક ક્ષેત્ર કવર કર્યા છે, દરેક અમે રેગ્યુલર અપડેટ્સ જોઈએ છીએ. તમારું સૌથી સરસ એક કવરેજ હતું એ ક્લિક આપી સુરત માટે. એ સિવાય બી રસીકરણ ને દરેકે દરેક કવરેજ, પછી સિનિયર સિટીઝન ને કાર્ડ ઇસ્યુ કરવા, દરેકે દરેક કવરેજ અમે અપડેટ જોતા હતા. અને ખરેખર એનું કવરેજ ની ક્વોલિટી બી એટલી સરસ હતી અને દરેકે દરેક કવરેજ ઇન્ફોર્મેટિવ હતું. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપને અને આવા જ અમને વ્યુઅરશિપ માં બતાવતા રહેજો વિડીયો, એની શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર, આપ બી અમારી ચેનલ ઉપર આવ્યા અને અમને આટલું સરસ અમને પણ પ્રોત્સાહિત કર્યા, અમે લોકોને કરીશ તમે અમને પ્રોત્સાહિત કર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ, તમને હું પૂછીશ અને આપણે વાત કરીશું કેરિયર વિશે. આપણે થોડી વાત કરીએ કે આજકાલ જે માતા પિતાનું પ્રેશર હોય છે બાળકો ઉપર કે આટલા જ ટકા લાવવાના જ, તારે આ જ બનવાનું છે, તો એ કેટલું યોગ્ય છે? કરિયર પસંદગીનો પ્રશ્ન પહેલા થોડા વર્ષો પહેલા આટલો ચિંતાજનક નહોતો, પણ હવે એ વધારે ચિંતાજનક એટલે બન્યો છે કારણ કે વિકલ્પો અનેક આપણી સામે આવ્યા છે. કરિયરની પસંદગી માત્ર માર્કશીટને આધારે નહીં કરાય, કારણ કે નોર્મલી મોટા ભાગના લોકો કરિયર એટલે પૈસા કમાવા માટેનું એક ફિલ્ડ એટલા સીમિત અર્થમાં એને જોતા હોય છે. અને ઘણી વખત મોટા ભાગના લોકો
એને જે તે વ્યક્તિના શોખ ની સાથે જોડતા હોય છે, એકચ્યુઅલી એ બહુ એક ભ્રામક માન્યતા છે કે વ્યક્તિને પોતાનો જે શોખ હોય એ પ્રમાણે એને કરિયર પસંદ કરવું જોઈએ. આવું બિલકુલ નથી હોતું. શોખ તો મને WWF રેસલિંગ જોવાનું બી ઘણું છે યામિની બેન, પણ હું WWF ની અંદર કુસ્તી લડવા નહીં જઈ શકું. તો દરેકની પોતાની કાબેલિયત શું છે, એની ક્ષમતા શું છે એ મા બાપે પહેલા ઓળખવી પડે. અને આજકાલ મુશ્કેલી એટલે વધારે છે, કાં તો એ છોકરાને તો ખબર નથી જ હોતી કે પોતાની ક્ષમતા શું છે. પેરેન્ટ્સ બી જસ્ટિફાય નથી કરી શકતા કે મારા સંતાનમાં કયા પ્રકારની કાબેલિયત છે, એ સારું બોલી શકે છે કે સારું લખી શકે છે કે સારી ક્રિએટિવિટી કરી શકે છે, એ નથી ખ્યાલ આવતો. અને એટલા માટે હું મારે હવેના જમાનામાં એક જેમ વિદેશોની અંદર એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાતી હોય છે, એવી એપ્ટિટ્યુડ ટેસ્ટને કમ્પલસરી કરવી જોઈએ. પણ મુશ્કેલી એમાં એટલી જ છે કે એ ઓનેસ્ટલી અપાવવી જોઈએ અને જે કંઈ રિઝલ્ટ છે એને પેરેન્ટ્સે ફોલો કરવું પડે. આપણે ત્યાં થાય છે એવા પ્રયોગો, એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈ પણ છે, કાઉન્સેલિંગ પણ થાય છે, પણ પછી મા બાપ શું કરે છે કે એ પરિણામને સ્વીકારવા તૈયાર નથી હોતા. જે માણસ આર્ટ્સ ના લગતા પરિણામો એનું રિઝલ્ટ આવે છે, પણ મા બાપની ઈચ્છા કે એન્જિનિયર જ બને છે, એટલે પેલી એપ્ટિટ્યુડ ટેસ્ટ ના પૈસા બી નકામા જાય છે ને ભવિષ્યમાં પછી એ એટલું આપણને આઉટપુટ સારું મળતું નથી. એટલે ખરેખર થોડીક ચિંતા માણસ જેમ સગાઈની બાબતમાં કે લગ્ન વિશે જેટલી ચિંતા મા બાપ કરે છે અથવા જેટલું મંથન કરે છે એટલું મંથન કરિયર નો નિર્ણય કરતી વખતે અને બીજા ઘણા બધા લોકોના ઓપિનિયન લઈને ચોક્કસ રીતે કરવું જોઈએ એવું પર્સનલી માનું છું. ખૂબ જ સરસ. ટેકનોલોજી પણ મિત્રો એટલી બધી આવી ગઈ છે કે એને લઈને પણ તમે ઘણું બધું કરી શકો. પણ અત્યારનો જે જમાનો છે આપણે એવું કહી શકીએ વિજયભાઈ કે મોંઘવારી સાથે ભણવું સાથે કેરિયર બનાવવું આ ત્રણનો જ્યારે મિક્સઅપ થતું હોય છે ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે દીકરો ટેલેન્ટેડ છે, સારો ભણી શકે એમ છે, પણ માતા પિતા પાસે પૈસા નથી, તો આ બધા ઇસ્યુ પણ ઘણા એવા આવતા હોય છે. તો એમાં પણ જો સોશિયલ સંસ્થાઓ જો આવી રીતે પણ જો દીકરા દીકરીઓને મદદ કરે મારા ખ્યાલથી તો દીકરાઓનું ભવિષ્ય વધારે સારી રીતે ઉજ્જવળ બની શકે છે. તો આવી પણ આપણે એક અપીલ કરીશું કે અમારું પણ એક NGO ચાલે છે, એની અંદર જો કોઈને ડોનેટ કરવું હોય આવી રીતે દીકરા દીકરીઓને એજ્યુકેશન માટે જ અમે સ્પેશિયલી બનાવ્યું છે. કારણ કે બે જ વસ્તુની પ્રોબ્લેમ હોય છે કે એજ્યુકેશન અને હેલ્થ. જ્યારે હેલ્થ ખરાબ થતી હોય છે ત્યારે પૈસા નથી હોતા, તો એવા સમયે પણ માણસ મરી જાય છે, એટલી હદ સુધી આવી જાય છે, ડોક્ટરમાં હોસ્પિટલમાં જાઓ એટલે પહેલા પૈસા ભરવા પડતા હોય છે. તો આ બધાને લઈને અમે અમારું એક NGO શરૂ કર્યું છે કે જેની અંદર હેલ્થ અને એજ્યુકેશન ઉપર જ ફક્ત ફોકસિંગ થશે અને એને જ રિલેટેડ અમે એ લોકોને પૈસા ડોનેટ કરીશું અને આપીશું એવું અમારું આ માધ્યમ દ્વારા હું તમને કહી રહી છું અત્યારે. કારણ કે મને પોતાને પણ એવું ઘણી વખત એવું ફીલ થતું હોય છે કે એજ્યુકેશનમાં દીકરા દીકરીઓ ઘણા બધા હોશિયાર હોય છે પણ એ લોકો પૈસાને માટે સોરી ભણી નથી શકતા. તો ફરીથી આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર.